બંદરીય માંડવી શહેરમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મારી દીકરી સમૃદ્ધ દીકરી અંતર્ગત માંડવીના બે આગેવાનોએ માંડવીની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના 20 કન્યાના ગુરુ પૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. માંડવીમાં તાજેતરમાં કચ્છના પોસ્ટ વડા કનુભાઈ દેસાઈ એસપી એ એસપી સલીમભાઈ મીર અને એસડીઆઈ રિજવાન ખોજા આવેલ હતા ત્યારે એક મુલાકાતમાં માંડવીના જૈન અગ્રણી અને સમાજરત્ન એવોર્ડ વિજેતા વાડીલાલભાઈ દોશી અને રાષ્ટ્રપતિ એવોર્ડ અને સમાજરત્ન એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહને સુકન્યા સમૃદ્ધિ યોજનાના 10 વર્ષથી નાની દીકરીઓના ખાતા ખોલાવી આપવા પ્રેરણા આપી હતી. આ બંને જૈન આગેવાનોએ તારીખ 13 જુલાઈના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે 20 કન્યાના ખાતા પોતાના ખર્ચે ખોલાવી પ્રેરણાદાયી કાર્ય કરીને ગુરુ પૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હતી. આજે માંડવીના પોસ્ટ માસ્ટર શ્રી કરશનભાઈ ગઢવી અને સંબંધિત ક્લાર્ક શ્રી હિરેનભાઈ ગોસ્વામીએ વાડીલાલભાઈ દોશી અને દિનેશભાઈ શાહની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે બે કન્યાઓ ખુશી અને ડોલીને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક અર્પણ કરી હતી. હું દિનેશભાઈ શાહ, આજે ગુરુ પૂર્ણિમા છે. મેં એને વાણીભાઈએ વિચાર્યું કે ગુરુ પૂર્ણિમાની કંઈક વિશેષ રીતે ઉજવણી કરવી જોઈએ, તો તાજેતરમાં માંડવીના પોસ્ટવાળા એસપી સાહેબ કનુભાઈ દેસાઈ, એએસપી સલીમભાઈ મીર અને એસટીઆઈ રિજવાન ખોજા માંડવી જ્યારે આવ્યા હતા ત્યારે અમારી મુલાકાતમાં અમને એને પ્રેરણા આપી કે જે 10 વર્ષથી નાની છોકરીઓ છે એના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલાવવામાં આવે તો એને ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે. ત્યારે મેં અને વાડીભાઈએ એમને જે કંઈ પ્રેરણા આપી એનું સંધાને આજે ગુરુ પૂર્ણિમાની અમે વિચાર્યું કે વિશેષ રીતે ઉજવણી કરીએ અને આજે અમે 20 કન્યાઓના ખાતા મારા અને વાડીભાઈના ખર્ચે અમે આજે ખોલાવી આપ્યા છે અને આજે ગુરુ પૂનમની અમે વિશેષ રીતે ઉજવણી કરી છે. આજે હમણાં થોડી વાર પહેલાં જ માંડવી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર શ્રી કરશનભાઈ ગઢવી અને સંબંધિત ક્લાર્ક હિરેનભાઈ ગોસ્વામીએ જે બે કન્યાઓ હતી એ બે કન્યાઓને એ પાસબુકો ઇસ્યુ કરી હતી અને આ વખતે કન્યાના માતા અને પિતા પણ હાજર હતા, એમણે પણ ખુશી વ્યક્ત કરી. જો આવી રીતે આપણે જો કન્યાઓના ખાતા ખોલી લઈએ તો ભવિષ્યમાં કન્યા માટે ખોજ ઊભી કે જાય છે. પોસ્ટમાસ્ટરે પણ મારો ખૂબ આભાર માન્યો છે અને અમે તમારી ફરજ સમજીએ છીએ કે જ્યારે આજે ગુરુ પૂનમ છે ત્યારે આવો એક સુંદર કાર્ય કરી અને બીજાને પ્રેરણારૂપ બનીએ.